તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છે તમારો પ્રિય મિત્ર પીઆર ટેલરને. સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલરની અંદર. તો આજનો મારો વિષય એ છે કે ઘણા બધા લોકો મને એવા પ્રશ્ન પૂછ્યા છે કે બ્લાઉઝ પાછળથી ઊંચો કમ થઈ જાય છે, એનું કારણ શું? તો મારા ઇન્સ્ટાગ્રામ પર બી મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પછી આપણા યુટ્યુબના કોમેન્ટમાં બી આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તો મેં આજે આ વસ્તુને લગતો આજનો આખો વિડીયો છે. તો વિડીયો આખો જોજો તો જ સમજમાં આવશે, બાકી સમજ પડે નહીં. બરાબર છે? તો ચાલો તારે શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલાં તો જ્યારે પણ બ્લાઉઝ પાછળથી ઊંચો થઈ જાય એમાં ઘણા બધા એવા કારણો હોય છે કે જે ભૂલ થતી હોય છે આપણાથી, તેના કારણે આ બ્લાઉઝ પાછળથી ઊંચો થઈ જાય છે. પહેલામાં પહેલી ભૂલ, તો સૌથી પહેલામાં પહેલી ભૂલ એ હોય કે જ્યારે આપણે બ્લાઉઝનું માપ લઈએ ને, તો બ્લાઉઝનું જે લંબાઈ હોય ને, બ્લાઉઝની જે લંબાઈ, તે આગળથી કોઈ દિવસ નહીં માપવાની. અહીંયાથી આપણે આગળ માપીએ ને એવી રીતના કોઈ દિવસ નહીં માપવાની આ રીતના. બરાબર? બ્લાઉઝની લંબાઈ હંમેશા પાછળની બેક સાઇડ પરથી જ માપવાની. બરાબર? હવે આની અંદર કેવું હોય છે કે ઘણા લોકો બ્લાઉઝની લંબાઈ કેવી રીતના મૂકશે કે ભાઈ આ શોલ્ડર છે, આ શોલ્ડર, હવે આ શોલ્ડર પર અહીંયા પટ્ટી મૂકી દીધી અને અહીં પટ્ટીથી અહીંયા ગાડી લંબાઈ લઈ લેશે. બરાબર છે? પણ હકીકતમાં એવું નથી. તમે જ્યારે પણ કોઈ લેડીઝ જ્યારે બ્લાઉઝ પહેરેલો હશે ને, તો એનો જે અહીંયા શોલ્ડર હશે ને, તેનો જે સાંધો ખરો ને, તે આગળના ભાગમાં, એટલે થોડોક આગળના ભાગમાં હશે. એટલે પાછળના ભાગ એ બિલકુલ ઉપર બિલકુલ આપણા ખભાની ઉપર એમનો સાંધો નહીં હોય. સાધારણ 1 ઇંચ અડધો ઇંચ જેવો આગળની સાઈડ હશે એ સાંધો. હવે જ્યારે આપણે પાછળ બેકનું આપણે જે બી શરીરનું માપ લઈએ, તો લંબાઈનું માપ લઈએ, તો વ્યવહાર છે કે આપણે અહીંયા જ ટેપ મૂકવાના છે. બરાબર? આ મેજર ટેપ અહીંયા જ મૂકીશું. હવે આપણે અહીંથી માપીશું કે ભાઈ અહીંથી ભાઈ મારે અહીંયા સુધીને જોઈએ, કમર સુધીને 13 ઇંચ જોઈએ છે. બરાબર? પણ જ્યારે એ બ્લાઉઝ પહેરે ત્યારે એનો જે આ શોલ્ડરવાળો ભાગ છે, જે સાંધોવાળો ભાગ છે, તે 1/2 ઇંચ 1 ઇંચ આગળ આવી જાય. તો સ્વાભાવિક શું છે કે એ બ્લાઉઝ પછી પાછળથી ઊંચો જ થઈ જાય. સમજ્યા મારી વાતને? તો હંમેશા જ્યારે પણ આપણે બ્લાઉઝનું માપ લઈએ ને, તો એ શરીર પરથી જ્યારે બ્લાઉઝનું માપ લેતા હોય લંબાઈ, ત્યારે થોડુંક સાધારણ પટ્ટી આગળના ભાગમાંથી મૂકવાની. કારણ કે જે સાંધો છે તે થોડોક આગળની સાઈડ આવે છે, એટલા માટે આપણે એ કાઉન્ટ કરવાનું રહી જાય છે અંદર, એ આપણે ઉમેરવાનું અંદર રહી જાય છે. ઉમેરવાનું મીન્સ કે એવું નહીં કે લંબાઈ માપ લીધા પછી એમાં ઉમેરો કરવાનો આવે, એવું નહીં. સાધારણ આપણે બી જ્યારે માપ લેતા હોય ત્યારે આગળની સાઈડથી થોડુંક મેજર મૂકવાની અને માપ લેવાનું. બરાબર છે? આ એક આ પ્રોબ્લેમ હોય છે જેના કારણે બ્લાઉઝ ઊંચો થઈ જાય. હકીકતમાં બ્લાઉઝ ઊંચો નહીં થઈ જતો, હકીકતમાં બ્લાઉઝની લંબાઈ નાની થઈ જાય છે. મુખ્ય વસ્તુ આ છે. હવે બીજું કારણ શું છે કે તમે જોજો, તમને મેં બતાવું. આપણે જે આ ધારો કે આ બ્લાઉઝની આપણે પાછળનો ભાગ છે. બરાબર? આ પાછળનો ભાગ આવી રીતના હોય છે. બરાબર? સીધો ભાગ આવી રીતના. બરાબર? આવી રીતના હોય. બરાબર? આવી રીતના સીધો ભાગ પાછળ કમર પર હોય. હવે આ જ વસ્તુ જ્યારે તમે જોશો ને કે કોઈ બ્લાઉઝનો ઊંચો ચડી જતો હશે ને, તે એ ભાગ નીચેનો કેવો હશે ખબર છે? આવો હે, આવી રીતના. એટલે અહીંયા છે ને આ ભાગમાં પ્લીટ પડી હશે. પ્લીટ આમ આખી પ્લીટ પડેલી હશે આવી રીતના. હવે એવું થવાનું કારણ ખબર છે? કમરનો ભાગ ઢીલો હોવાને 1/2 ઇંચ પણ કમર ભાગ ઢીલો હોય ને, જે એની કમર હોય માપ પ્રમાણે, જે કમર હોય, જે શરીરની જે કમર નીકળતી હોય, ધારો કે 30ની આપણે મેજર ટેપથી કમર લીધી, તો 30ની જગ્યાએ 30.5 પણ હોય ને, 1/2 ઇંચ પણ ઢીલી હોય ને, તો બી બ્લાઉઝ ઊંચો
ચડી જાય, પણ એના 30 to 30 અને જે શરીરના માપ પ્રમાણે જો 30 હોય અને કમ્પ્લીટ જ આપણે 30નું માપ લીધું હોય તે કમરથી ટાઈટ રહે ને, એટલા માટે એ બ્લાઉઝ ઉપર ચડે ના. તે આ બી પ્રશ્નને લીધે આવું બ્લાઉઝ પાછળ ખુલ્લો રહે એના લીધે આપણે પાછળનો ભાગ પોષણ આખો ઊંચો થઈ જાય, એટલે હંમેશા આ ભાગને ટાઈટ રાખવાનો જેનાથી આ ઉપરની સાઈડ ખેંચાય ના એટલા માટે. બીજું એ વસ્તુ છે કે જ્યારે આપણે ભાંઈ ચડાવતા હોય ને, ભાંઈ અહીંયા આગળ આ મૂંઢાની ઉપર આપણે જ્યારે ભાંઈ ચડાવતા હોય ને, ત્યારે ભાંઈનો ભાગ આપણે ખેંચી કાઢીએ, એટલે ભાંઈ જ્યારે ચડાવતા આપણે ભાંઈ ખેંચી કાઢીએ, આ વસ્તુ ઉપર આપણે ભાંઈ લગાવતા ભાંઈને ખેંચી કાઢી. તો ભાંઈ જ્યારે ખેંચાય ને તો ભાંઈ આપણી ઠેક અહીં શોલ્ડર ઉપર અહીંયા ના આવે, અહીંયા આવે થોડીક નીચે, કમ કારણ કે ભાંઈ સાંકડી થઈ ગઈ કારણ કે તમે ભાંઈને ખેંચી કાઢી. ભાંઈને ખેંચાય ને, ભાંઈ ખેંચીને ચડાવી હોય ને, એટલે ભાંઈ સાંકડી જ હોય. તો હવે એનો ભાગ, શોલ્ડરનો ભાગ અહીં આવ્યો. તો માણસ જ્યારે કોઈ વ્યક્તિ હશે, આ જે વ્યક્તિ બ્લાઉઝ પહેરવાવાળી જે વ્યક્તિ હશે, એમ હાથ ઊંચો બી કરશે ને તો અહીંથી ભાગ બ્લાઉઝ ઊંચો થશે, એટલે ભાંઈ પ્રોપર એના આ ભાગની અંદર ચડવી જોઈએ, ઉપર ઠેક આ ભાગે આવવી જોઈએ અહીંયા. તો આ વસ્તુ ટાઈટ હશે ને તો આપણો હાથ આમ આમ થશે ને તો કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં. હવે મેં હમણાં ભાઈને આવી રીતના નીચે રાખીશ, તો આમ ઊંચો કરીશ તો જુઓ શું થયું, આ બા પોષણ ટાંકો ખેંચાયો ને. પણ જ્યારે મેં આને આવી રીતના આમ ચડાવેલી હશે ભાઈ કમ્પ્લેટ, તો જુઓ દેખાય છે આ ભાગ એકદમ જે આ ચોકડી પડે અહીંયા, બરાબર છે. આ જે ચોકડી ભાગ આપણે ભાઈનો આ જે સાંધો છે તે અહીંયા ડબ્બાનો જે સાંધો છે, ચાર ચોકડી ભેગી થાય તો બિલકુલ જ મૂંઢાની જગ્યાએ હોય તો આપણે હાથ ઊંચો નીચો ગમે તેટલો કરેલો હોય બ્લાઉઝ ઊંચો નીચો થાય ના. પણ એ સાધારણ પણ નીચે હોય, સાધારણ બી આ ભાઈ નીચી હોય તો આ ઊંચો થાય ત્યારે આખી પોષણને ખેંચે, એના લીધે બ્લાઉઝ આ જગ્યાએથી ખેંચાય, બંને બાજુથી બ્લાઉઝ પછી ખેંચાય. તો એના કારણે પણ આ બ્લાઉઝ ઊંચો થઈ જવાનું, ખેંચાવાનું, ચડી જવાનું, આ બધા કારણો સર્જાય. એવું નથી કે કટિંગમાં ભૂલ થાય તો આવું બ્લાઉઝ ઊંચો ચડી જાય છે, કટિંગમાં મારી કંઈ ભૂલ થતી હશે, એવું કશું જ નથી. કટિંગની ભૂલ નથી, ખાલી આપણી માઈનો નાની અમસ્તી સિલાઈમાં ભૂલ હોય અથવા તો માપ લેવામાં ભૂલ હોય, આ બે વસ્તુની અંદર ભૂલ હોય. અને જો તમારે જો ફરમા લેવા હોય મારા, તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે મારા કટોરીવાળા બ્લાઉઝ, ટક્સવાળા બ્લાઉઝ, પ્રિન્સેસ કટ બ્લાઉઝ, તમારે જે પણ બ્લાઉઝના કટિંગ ફરમા જોતા હોય તમે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ કરી તો મંગાવી શકો છો. અથવા તો તમારે ઓનલાઈન ક્લાસ કરવા હોય તો આપણા સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે ઓનલાઈન ક્લાસ પણ કરી શકો, જેમાં આ બધું જ્ઞાન, આ બધી વસ્તુ ડિટેલની અંદર શીખવાડવામાં આવે છે, બરાબર છે. હવે આ બે વસ્તુનું ખાસ કાળજી રાખજો. એક તો મેં તમને જે કીધું તે આ શોલ્ડરવાળો જે ભાગ છે તે સાધારણ આગળના ભાગમાં અડધો ઇંચ એક ઇંચ જેવો આગળના ભાગમાં આવે, એટલે મેજર ટેપ થોડી આગળથી મૂકજો. બીજું કમર માપ ટુ માપની રાખજો. અને ત્રીજું ભાંઈ ચડાવતી વખતે ભાંઈ ખેંચાઈ ના જાય, ભાંઈને આ મૂંડાની ઉપર ચડાવતી વખતે ભાંઈ ખેંચાઈ ના જાય એનું ખાસ કાળજી રાખજો, જેનાથી આ લંબાઈ એવું ના લાગવું જોઈએ કે બ્લાઉઝ ઊંચો ચડી ગયો, બરાબર છે. તો આ હતો આજનો વિડિયો. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, જોવાવાળા નવા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તારે ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.